મહિલા હિંસા વિરોધી દિન નિમિત્તે શ્રી કચ્છ જિલ્લા મહિલા વિકાસ સંગઠન દ્વારા ભુજ મધ્યે મહિલાઓ માટેના એક સંમેલન અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરની મહિલા સંગઠનની આગેવાન બહેનો ઉપસ્થિત રહી હતી. છેલ્લા થોડા સમયથી કચ્છ જિલ્લામાં મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના બનાવો કઈ રીતે અટકાવી શકાય અને તેના માટે મહિલાઓ માટે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવી હતી. મહિલાઓ માટે સરકાર ખૂબ જાગૃત છે અને ખાસ કરીને મહિલાઓને રક્ષણ આપતા અનેક કાયદાઓ અમલમાં છે, પરંતુ મોટાભાગની મહિલાઓ આ કાયદાઓથી અજાણ હોય છે, ત્યારે આવા કાયદાઓનું છેવાડા સુધીની મહિલાઓ સુધી જાણકારી મળે તે માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ભાગ લેનાર મહિલાઓએ તેમને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ મહિલા વિકાસ સંગઠનની મહિલા અગ્રણીઓએ ચંચળિયુ સાથે વાત કરી હતી. આજે જે સ્ત્રી હિંસા વિરોધી જે દિવસ છે એ દિવસ દરમિયાન કચ્છની અલગ અલગ સેક્ટરની જે બહેનો છે, જેવી રીતે અગરિયાની બહેનો છે, માછીમારની બહેનો છે, શહેરી અર્બન બહેનો છે, કચ્છની જે યુવા પેઢી છે કે અલગ અલગ તાલુકાની જે બહેનો છે, એ બધી બહેનો જે છે અહીંયા 250 જેવી બહેનો ભેગી થઈ છે. એ લોકો સાથે અમે 3-4 પ્રકારની એક્સરસાઇઝ કરી અને એ દરમિયાન આ જે કાર્યશાળાનો મુખ્ય હેતુ એ છે કે જે કચ્છમાં જે સ્ત્રીઓ અને યુવતીઓ પ્રત્યે જે અસલામતી ભર્યું જે વાતાવરણ ઊભું છે અને ઊભું થઈ રહ્યું છે, એ જે પ્રશ્નો જ્યારે સામે આવી રહ્યા છે હેલો સખી હેલ્પલાઇન દરમિયાન, ત્યારે એક સંવેદનશીલતા ઊભી થાય અને ઇન્ટરનલી એકબીજા વચ્ચે સંવાદ ઊભો થાય એ માટેનું આ એક કાર્યશાળાનું અમે આયોજન કરેલું હતું, જેમાં જે એક પિંક મૂવી અમે બતાવી, જેનો ઉદ્દેશ્ય એ હતો કે પિંક મૂવી દરમિયાન જે આજે જે પિતૃસત્તા સમાજની અંદર જે બહેનોની માટેના જે એક મેન્યુઅલ જે નક્કી થઈ ગયું છે કે સ્ત્રીઓ એટલે એ લોકોએ ટૂંકા કપડાં નહીં પહેરવાના, રાત્રે 12 વાગ્યા પછી ફરવા નહીં જવાનું, કે એ લોકોએ પોતાને માની લો કે એ લોકો દારૂ પીવે કે આલ્કોહોલ, જો કે કચ્છમાં એ બનાવ નથી પણ બને તો એને એક કેરેક્ટર લિસ્ટ બનાવી દેવામાં આવે છે. એ આપણા સમાજની અને આપણા લોકોની માનસિકતા છે. ખરેખર એ સ્ત્રી તરીકે કે યુવતી તરીકેનો અધિકાર છે, એની પાછળની જે માનસિકતા જે છુપાયેલી છે એને સમજવાની જરૂર છે, એની માટે સંવાદ ઊભો કરવાની જરૂર છે અને એને અનુરૂપ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને પ્રશ્નો અને હલ માટે જે રોજબરોજના જે સવાલો કે પ્રશ્નો આવી રહ્યા છે હિંસા સંદર્ભે, તો એ હિંસા સંદર્ભે તંત્ર સંસ્થાઓ સંગઠનો કે ન્યાયતંત્ર છે, પોલીસ તંત્ર છે, આ લોકો બધા સામૂહિક રીતે કઈ રીતે આપણા કચ્છને સલામતી ભર્યું બનાવે એ માટેના આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય હતું અને એટલા માટે અમે એ લોકો અહીંયા ભેગા થયા હતા. 250 જેટલી બહેનોએ અહીંયા ભાગ લીધેલો છે. ને અત્યારે આજે જે હતું કે બહેનોની સલામતી, બહેનોની સલામતીમાં જે સમાજમાં બહેનોને એક એવું જે લિંગ બરતમાં કે છોકરો હોય કે છોકરી હોય એમાં કહેશે છોકરો ગમે ત્યાં જાય તો એના પર કોઈ પ્રતિબંધ નથી લાગતો ને છોકરીઓ પર. અત્યારે અમારા બધામાં એ મહત્વ લેવામાં આવ્યું કે ગ્રુપ વાઇઝ ચર્ચા કરવામાં આવી, તો છોકરો કે છોકરી એમાં બહેનોના પ્રશ્નો હતા કે સમાંતરનો એનો હક હોવો જોઈએ કે દીકરો હોય કે દીકરી એને પણ જે દીકરી કામ કરશે દીકરો પણ કરવો જોઈએ. તો આવું જો સમાંતરને હક બધાને મળતું હોય તો સમાજમાં દીકરા દીકરીની મતભેદ વધારે નહીં રહે. બીજો વિધવા બહેનો છે એમને પણ એ બહેનને જ્યારે વિધવા થતી હોય ત્યારે એના પર બહુ સમાજની ટીકા થતી હોય કે બેન વિધવા છે તો બહાર નીકળે છે કે આમ, એને નીકળવા નથી મળતું સમાજના ડરથી. એ જ્યારે ભાઈ હોય છે તો એ ગમે ત્યાં હરી ફરી શકે છે તો એના પર કોઈ પ્રતિબંધ નથી લાગતો. તો અમારી ગ્રુપ ચર્ચામાં એ પણ થયું કે બેનને પણ એટલો હક હોવો જોઈએ કે એ પણ એની રીતે એનું સિચ્યુએશન એવું આવી જાય બહેનનું ક્યારેક પણ એનું કોઈ ઘરમાં હોય નહીં ને બેન એકલી હોય ને એને કોઈ કામ ધંધો ને બધું પોતાની રીતે જ બધું સંભાળવાનું બિઝનેસ ને બધું, ત્યારે બેન મૂંઝાઈ જાય છે ને. તો સમાજમાં આવું જ હોવું જોઈએ કે બેનને પણ એટલો હક મળવો જોઈએ કે એનું કાંઈ પણ કામ કરી હોય તો જાતે સંભાળી શકે, પોતે બહાર નીકળી શકે, એવો સમાજ એને જો સપોર્ટ કરીને બહાર નીકળવા દે તો બેનની કંઈક પણ પ્રગતિ થાય. ને બીજો જે બહેનોને આજે દીકરાઓને મોબાઈલ કે લઈને ફરતા હોતા હોય કે રાતે મોડે સુધી આવતા હોય તેમાં કોઈ પ્રતિબંધ નથી રાખતા, તો આમાં પણ કે ગ્રુપમાં એવી ચર્ચા થઈ કે તો બહેનોને પણ એટલો હક દેવો જોઈએ કે બેન પણ મોબાઈલ રાખી શકે બહાર નીકળે, તો એને જેટલી પૂછા થાય છે એટલી ભાઈઓની પણ પૂછા થવી જોઈએ છોકરાઓની, તું આટલી મોડે સુધી કેમ આવ્યો, શું ક્યાં હતો નહોતો. તો આવી રીતનું હશે તો સમાંતરનો બધાને બહેનોને હક મળશે ને ભાઈઓને પણ એમાં થોડીક જાગૃત આવશે કે નહીં બહેનોની પૂછા થાય છે તો એમાં થોડુંક ફરક હોવો જોઈએ એમ.